પ્લાસ્ટિકનું પ્રદૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે તેને અટકાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે તેવામાં ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકા અને પીડી લાઇટ ઇન્ડસ્ટ્રી દ્વારા આવો જ એક સહિયારો પ્રયાસ થઈ રહ્યો છે મહુવા નગરપાલિકામાં વિદ્યાર્થીઓ આગેવાનો અને સામાજિક સંગઠનોને કુલ 18,000 કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્ર કરી ક્લીન મહુવાનું સપનું સાકાર કરવાની દિશામાં ડગ માંડ્યા છે સૌથી પહેલા 100% ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન થાય તેના ઉપર ફોકસ કર્યું ત્યારબાદ નગરપાલિકા વિસ્તારમાં જેટલા પણ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ હતા ત્યાં આગળ અમે ઓળખ કરી અને પીડી લાઇટ સાથે ત્યાં પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર બનાવ્યા હાલ 14 જેટલા પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર ત્યાં કાર્યરત છે સાથે સાથે મહુવા નગરપાલિકા દ્વારા રેક પીકર્સ તેમજ સામાન્ય નાગરિકોને શાળા કોલેજો તેમજ વૃદ્ધાશ્રમ તેમજ ધાર્મિક સંગઠનો સાથે મળીને ટ્રેનિંગ આપવામાં આવે આ ઝુંબેશ અંતર્ગત પ્લાસ્ટિક કલેક્શન સેન્ટરમાં સામાન્ય નાગરિકો તેમજ શ્રમજીવીઓ પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવી વળતર રૂપે રૂપિયા અથવા ખાતર પણ મેળવી શકે છે અહીં પ્લાસ્ટિકના કાગળ બેગ રેપરના 1 કિલો વેસ્ટના વળતરમાં 2 રૂપિયા દૂધ છાશની થેલીના 1 કિલો વેસ્ટના વળતરમાં 10 રૂપિયા બિસ્લેરી બોટલના 1 કિલો વેસ્ટના વળતરમાં 23 રૂપિયા ચૂકવવામાં આવે છે એટલું જ નહીં અહીં નિયમિત રીતે પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનારા લોકોને કાપડની થેલી સહિતની વસ્તુઓ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે આમ ભાવનગર જિલ્લાની આ નાની નગરપાલિકાએ પ્લાસ્ટિક પ્રદૂષણ સામેની ઝુંબેશ શરૂ કરી અન્ય સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે પ્લાસ્ટિક લેવા માટે આખા મહુવાની અંદર 125 ઇવેન્ટ્સ અમે બનાવી છે અને લગભગ 18,000થી વધારે લોકોને અમે ઇન્વોલ્વ કર્યા છે કે જેની અંદર અમે સાક્ષરતા કરીએ છીએ અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ અને લોકો એની અંદર ઇન્વોલ્વ થાય છે